હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડેમી હું શિવાંગોસ્વામી ફરી એકવાર આપણી બેસ્ટ ટ્વેન્ટી ફાઈવ ક્વેશ્ચન સિરીઝની અંદર આપનું સ્વાગત કરું છું આપણે જે જીએસએસએસબીની ખાસ લેબ આસિસ્ટન્ટની પરીક્ષા છે તેના માટે આપણે ડેઈલીના ટ્વેન્ટી ફાઈવ એમસીક્યુ સોલ્વ કરાવીએ છીએ જેમાં આ ભાગ ઓગણીસ છે મિત્રો એટલે કે અઢાર ભાગની અંદર આના પહેલાં આપણે પ્રશ્નો સોલ્વ કરી ચૂક્યા છીએ આજે જોઈએ ભાગ ઓગણીસ પરંતુ મિત્રો ભાગ ઓગણીસ શરૂ કરતાં પહેલાં ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સર આપણે બાયોલોજી ઉપર વધારે ફોકસ કરીએ છીએ તો કોઈ એવી સારી એવી ચેનલ હોય કે જે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વધારે સરસ મજાનું ભણાવી શકે અને ગુજરાતીની અંદર તો મારા ધ્યાનની અંદર અત્યારે એક યુટ્યુબ ચેનલ છે જે તમને ફિઝિક્સ બહુ જ સારી રીતે ભણાવી શકશે તો ખાલી એક મિનિટ એના વિશે તમને થોડીક વાત કહી દઉં અને ફિઝિક્સ જે છે એના પ્રશ્નો તમારે ત્યાંથી સોલ્વ કરી શકો છો જો તમને અનુકૂળ આવે તો અને આમ તો આપણે કોઈ એવી રીતે કોઈ પ્રમોશન કરતા નથી ક્યારેય પરંતુ પર્સનલી મને આ ચેનલ જે છે એના તમામ વિડીયો એક્સપ્લેનેશન ગમ્યું છે એટલા માટે તમને લોકોને પ્રિફર કરું છું તમે જોઈ શકો છો જો અનુકૂળ આવે તો તમે એને યુઝ કરજો બહુ જ હેલ્પફુલ થાય છે એવી ચેનલ છે તો જોઈએ એ ચેનલ વિશે થોડીક તમને વાત કરી દઉં તો દોસ્તો અત્યારે આપણે એ ચેનલના પેજ ઉપર છીએ એ ચેનલનું નામ છે એસ આર ફિઝિક્સ ફિઝિક્સને રિલેટેડ ચેનલ છે અને ન્યૂલી ગ્રો કરતી ચેનલ છે પરંતુ પર્સનલી બોર્ડ ઉપર એક્સપ્લેનેશન સાથે દરેક વસ્તુ સમજાવે છે દસમાની પણ અને બારમા ધોરણની પણ બંને વસ્તુ તમને ભાવશે તો જો તમે આપણા તમામ ગ્રુપની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ છે તમામને હું સૂચન કરું છું કે તમે સ્પેશિયલી ફિઝિક્સના અને ખાસ કરીને કોઈ તમારા નજીકની અંદર જો ધોરણ દસ કે ધોરણ બારવાળા કોઈ સ્ટુડન્ટ હોય જેઓ અત્યારે લોકડાઉન પીરિયડમાં ઘરે બેઠા તૈયારી કરવા માગતા હોય એના માટે એક ખૂબ જ સારી એક યુટ્યુબ ચેનલ છે તો એસઆર ફિઝિક્સ તમે સર્ચ કરજો તો તમને યુટ્યુબ પર આ ચેનલ મળી જશે સાથે આપણે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ મૂકી દઈએ છીએ જેથી કરીને તમે આ જે ચેનલ છે એની મુલાકાત લઈ શકો હવે આપણે આપણા વિડીયો તરફ આગળ વધીએ તો મિત્રો સૌથી પહેલાં તો આજે આપણે શરૂઆત કરીએ ગઈકાલના પ્રશ્નથી કે કાલે આપણે એક પ્રશ્ન મૂક્યો હતો અને એ પ્રશ્ન એવો હતો કે વાયુ છે ઓઝોન ઓ તો આપણે પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ઓઝોન વાયુ જે છે એ ગ્રીનહાઉસ ગેસ છે કે નહીં અને જો ગ્રીનહાઉસ ગેસ હોય તો તમારે આનું રીઝન કહેવાનું હતું હવે વિદ્યાર્થીઓએ ઘણા બધા રિસ્પોન્સ આપ્યા છે ગ્રુપમાં પર્સનલી યુટ્યુબ પર તો વિદ્યાર્થીઓના જવાબ જે છે એ છે યસ હા ઓઝોન જે છે એ ગ્રીન હાઉસ વાયુ છે પરંતુ કઈ કન્ડિશનમાં જ્યારે તે પૃથ્વીના નીચેના વાતાવરણની અંદર હોય હવે આપણે જાણીએ છીએ કે ઓઝોન જ્યારે અપર આપણા એટમોસ્ફિયરમાં હશે ત્યારે તે સૂર્યમાંથી આવતા પાર જાંબલી કિરણોને શોષિત કરે છે જેથી કરી અને આપણને જે છે એનું સ્તર આપે છે રક્ષણ કવચ આપણને પૂરું પાડે છે પરંતુ જ્યારે ઓઝોન જે છે એ આપણા જે નીચેના વાતાવરણમાં હશે જે વાતાવરણમાં આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ ત્યારે ઓઝોન જે છે એ હકીકતમાં એક સ્મોગ વાયુ તરીકે કામ કરે છે સ્મોગ ગેસ તરીકે અને એક પોલ્યુટન્ટ તરીકે વર્તે છે જે ગ્રીનહાઉસ ઇફેક્ટ જે છે એમાં મદદરૂપ થાય છે એટલે કે ઓઝોન જે છે એને આપણે શું કહી શકીએ છીએ જીએચજી ગ્રીન હાઉસ ગેસ તરીકે ઓળખી શકીએ છીએ તો આ તો ગઈકાલનો ક્વેશ્ચન હવે જોઈએ આજના પ્રશ્નો તો સૌથી પહેલો પ્રશ્ન છે કે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ આપનાર વૈજ્ઞાનિક કોણ છે હવે પહેલો જ પ્રશ્ન તમને એમ થાય એટલો બધો સરળ પણ તો આજના પ્રશ્નો દોસ્તો ખૂબ જ અઘરા છે અને પહેલો પ્રશ્ન જે છે એ સરળ છે પરંતુ આગળ જતાં તમને ખૂબ જ આજે ટિપિકલ ક્વેશ્ચન જોવા મળશે મારા ખ્યાલ આમાંથી તમે ખાલી પાંચથી સાત ક્વેશ્ચન પણ જો તમને આજે આવડતા હોય તો તમારું નોલેજ સારું એવું ગણાશે એવું આજનું પેપર જે છે એ સેટ કરેલું છે તમને ખ્યાલ જ હશે કે આ પ્રશ્નો આપણે એક્ઝામ રિલેટેડ જ પેપરની જે જ હોય છે તો આની અંદર તો સૌને સાચો જવાબ ખબર જ છે આર એચ વિટેકર વિટેકરે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું હતું કઈ કહ્યું તો આપણને ખ્યાલ છે કે મોનેરા પ્રોટિસ્ટા ફંગી પછી એનિમિલિયા અને પ્લાન્ટિયા તો આપણને આપ્યું હતું આ વર્ગીકરણ હવે આ તો ઠીક છે આપણને ખ્યાલ હોય એવું જો તમને પૂછાય કે ત્રણ સૃષ્ટિનું વર્ગીકરણ કોણે આપ્યું હતું પ્રશ્ન પાંચની જગ્યાએ ત્રણ પૂછાય તો શું જવાબ આવશે તો જવાબ આવશે અર્નેસ્ટ હકલ આ યાદ રાખજો તો જવાબ શું આવશે અર્નેસ્ટ હકલ જવાબ આવશે તો આને પણ તમે નોટ કરી શકો છો બીજી જો વાત કરીએ તો અહીંયા અન્ય ઓપ્શન ડિસ્કસ કરી લઈએ કાર્લ કાર્લિનિયસ તો પ્રાણીઓની જે પદ્ધતિ છે જેમ કે અત્યારે આપણે હોમોસેપિયન લિનિયસ એમ આપણું આખું નામ છે હોમોસેપિયન લિન તો મનુષ્યનું વૈજ્ઞાનિક નામ તો આ દ્વિનામી પદ્ધતિ કોણે આપી હતી તો કાર્લ કાર્લિનિયસે આપી હતી તેના સિવાય એરિસ્ટોટલ જોઈએ તો બાયોલોજીના પિતા ફાધર ઓફ બાયોલોજી અને થિયોફ્રેસની જો વાત કરીએ તો એ છે વનસ્પતિ વિદ્યાના પિતા ફાધર ઓફ બોટની આ પણ તમારે યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તો એના પછીનો પ્રશ્ન છે કે મનુષ્યમાં સૌથી મોટો કોષ કયો છે મનુષ્યની અંદર જોવા મળતો સૌથી મોટો કોષ કયો છે તો નેવું ટકા વિદ્યાર્થીઓ અત્યારે આની અંદર ટીક કરીને આવી જાય ચેતાકોષ પરંતુ મનુષ્યમાં સૌથી મોટો કોષ તમને પૂછાય તો એ જવાબ આવશે અંડકોષ નહીં કે ચેતાકોષ જો એવો પૂછાય કે નરમાં સૌથી મોટો કોષ તો ચેતાકોષ એવું પૂછાય સૌથી લાંબો કોષ તો ચેતાકોષ પરંતુ મનુષ્યનો સૌથી મોટો કોષ તમને પૂછાય તો એ આવશે અન્નગોષ્ટો અને ખાસ પરીક્ષાના દ્રષ્ટિકોણથી ધ્યાનમાં લેજો એના પછીનો પ્રશ્ન જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી સામે કે બ્લુ ગ્રીન એલગી જે એક એલ્ગીની પ્રજાતિ છે તે કઈ સૃષ્ટિમાં આવે છે તો આપણી જે બ્લુ ગ્રીન એલગી જે છે તે મોનેરા જે છે એટલે કે મોનેરા પ્રજાતિની અંદર તે આવશે અને એ શું છે તો એક પ્રકારે જેટલા પણ બેક્ટેરિયા છે એ બધા જ શેમાં આવે છે મોનેરાની અંદર આવે છે જે બધા જ પ્રો કેરિયોટિક હોય છે આપણને યાદ રાખવાનું છે બધા જ કેવા હોય છે પ્રો કેરિયોટિક હોય છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે એના પછી જોઈએ તો નીચેનામાંથી કોણ કોષવાદનું પાલન કરતું નથી ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે કે કોષવાદનું પાલન કોણ નથી કરતું તો આમાંથી સાચો જવાબ આવશે વાયરસ હવે આપણે જાણીએ છીએ કે વાયરસ સંપૂર્ણપણે સજીવ જ નથી તો જો તે સજીવ જ ન હોય તો તે કોષવાદનું પાલન કરશે નહીં કોષવાદનું પાલન કોણ કરશે જે સજીવો હશે એ જ કરશે એટલે આ ખાસ ધ્યાનમાં લેજો એના પછી જોઈએ તો નીચેનામાંથી કઈ અંગિકા રિબોઝોમ્સ ધરાવે છે તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે રિબોઝોમ્સ ધરાવતી જે અંગિકા છે એ છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હવે જો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની વાત કરીએ તો આ શું છે તો એક અંતઃકોષ રસ જાળ છે અને જે છે તેના ઉપર જ શું આવેલા હોય છે આ રિબોઝોમ્સ આવેલા હોય છે તો આ ખાસ યાદ રાખજો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા ખાલી જો તમારે ઓપ્શનમાં એન્ડોપ્લાઝમિક રેટીક્યુલમ હશે તો પણ તે જવાબ સાચો બનશે એના પછીનો પ્રશ્ન છે કે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કોષ દિવાલ શેમાં જોવા મળે છે તો કોષ દિવાલ શેમાં જોવા મળશે તો કોષ દિવાલ વનસ્પતિ કોષમાં જોવા મળે છે તો હા એના પછી જો આપણે વાત કરીએ ફૂગમાં જોવા મળે છે હા પ્રાણી કોષમાં જોવા મળે છે નહીં પણ પ્રાણી કોષની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી એટલે સાચો જવાબ આવશે ડી હવે જો આપણે વાત કરીએ વનસ્પતિ કોષ વિશે તો વનસ્પતિ કોષ જે છે એમાં કોષ દિવાલ શેની બનેલી હોય છે તો એ બનેલી હોય છે સેલ્યુલોઝની બનેલી હોય છે એના સિવાય વાત કરીએ ફૂગમાં તો ફૂગમાં બનેલી હોય છે કાઇટિન દ્વારા આપણે તમારે યાદ રાખવાનું છે અને પ્રાણીકોષ તો પ્રાણીકોષમાં કોષ દિવાલ નથી હોતી પરંતુ શું હોય છે કોષ રસપટલ હોય છે તો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી રંગકો કયા કોષની અંદર જોવા મળે છે પ્લાસ્ટિડ જેને આપણે કહીએ છીએ તે રંગકો શેમાં જોવા મળે છે તો રંગકો જોવા મળશે આપણને વનસ્પતિ કોષમાં તો આપણ યાદ રાખવાનું છે શેમાં જોવા મળશે વનસ્પતિ કોષની અંદર તેના સિવાય ક્યાંય તમને રંગકો જોવા મળશે નહીં એના પછીનો પ્રશ્ન છે કે કોષ રસપટલ શેનું બનેલું હોય છે તો કોષ રસપટલની અંદર લિપ્રોપ્રોટીન હોય છે ચરબી પણ હોય છે અને ફોસ્ફો લિપિડ પણ હોય છે એટલે આપેલ તમામ જે છે એ સાચો જવાબ બનશે એના પછીનો પ્રશ્ન જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો હવે તમને એમ પૂછ્યું ટૂંકમાં કે અલગ અલગ પ્રકાર છે એનીમાંથી શું અને શું મળે એને શું બનાવે છે તો આવો પ્રશ્ન છે તો સૌથી પહેલા તો બધાના નામ આપણને ખ્યાલ હોવા જોઈએ તો આ ન્યુક્લિયો પ્લાઝમ જે છે એ શું છે ન્યુક્લી જ્યાં પણ આવે ને આ કોષ કેન્દ્ર ની વાત હશે એટલે એ છે કોષ કેન્દ્ર રસ કાઇટોપ્લાઝમ જે છે એ કોષ રસ છે અને આ બંને મળીને શું બનાવે છે પ્રોટોપ્લાઝમ બનાવે છે એટલે એ વિકલ્પ સાચો બનશે આ તમારે યાદ રાખવાનું છે પ્રોટોપ્લાઝમ એટલે બધું જ આવી જાય જેની અંદર તમામ પ્રવાહી આ છે કોષ કેન્દ્ર રસ આ કોષ રસ છે અને બંને મળીને શું બનાવશે પ્રોટોપ્લાઝમ બનાવશે તો આ પણ એક ધ્યાન રાખજો કોષ રસમાં પાણીનું પ્રમાણ જણાવો હવે કોષ રસની અંદર કેટલા ટકા પાણી હોય છે તો એસી ટકા પાણી હોય છે અને જો તમને રુઝવીરના પ્લાઝમામાં પૂછાય તો તેમાં જવાબ આવશે નેવું ટકા બાકી કોષ રસમાં પૂછાય તો આપણે એસી ટકા સાચો જવાબ રહેશે હવે હિસ્ટન એક પ્રકારનું શું છે તો હિસ્ટન શું છે તો હિસ્ટન છે પ્રોટીન શેમાં જોવા મળે છે તો હિસ્ટન જોવા મળે છે રંગસૂત્રોની અંદર તો આ પણ તમે યાદ રાખજો શેમાં જોવા મળે છે રંગસૂત્રોમાં એના પછીનો પ્રશ્ન જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી સામે વનસ્પતિની કોષ દિવાલના બંધારણમાં શું જોવા મળે છે તો વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી હોય છે તો સેલ્યુલોઝ તો હોય જ છે તેના સિવાય તેમાં લિપિડ અને લિગ્નિન પણ હોય છે માટે તમામને મળી અને કોષ દિવાલ બને છે આપણે નોર્મલી ખાલી સેલ્યુલોઝ યાદ રાખતા હોઈએ છીએ પરંતુ આ બધું જ તમારે ધ્યાનમાં લેવું પડશે નીચેનામાંથી કઈ અંગિકાને કોષનું કંકાલ પણ કહે છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કંકાલ કોને કહે છે કોષનું તો કોષનું કંકાલ કહે છે એનું નામ છે અંતઃકોષ રસ જાળ અંતસ જાળ જે છે એને શું કહે છે કોષનું કંકાલ શા માટે કહે છે કારણ કે તે કોષ રસપટલથી લઈ અને કોષ કેન્દ્ર સુધી કોષ કેન્દ્ર પટલ સુધી જોડાયેલું હોય છે અને એક રીતે કંકાલ તંત્રની જેમ બંધારણનું કાર્ય કરે છે તો આપણે યાદ રાખજો તમે નીચેનામાંથી કઈ અંગિકામાં હાઇડ્રોલાઇટિક ઉત્સેચક જોવા મળે છે હવે પહેલાં તો આ છે શું હાઇડ્રોલાઇટિક ઉત્સેચક તો હાઇડ્રોલાઇટિક ઉત્સેજક જે છે એ મેઇનલી ખરાબી જે હોય છે ખરાબીને સામનો કરવા માટે એનામાંથી જે અંતઃસ્ત્રાવો અથવા તો જે લિક્વિડ છે તેનો સ્ત્રાવ કરે છે તો આ લાઇસોઝોમની અંદર આપણને જોવા મળે છે આપણે આપણને ખ્યાલ છે કે આ લાઇસોઝોમ જે છે એને આત્મઘાતી કોથળી કહે છે પરંતુ કોઈ એ નહીં તમને કહે કે એને આત્મઘાતી કોથળી શા માટે કહેવામાં આવે છે તો આપણે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકની વાત કરીએ જે ખરાબીનો નાશ કરવા માટે ઉત્પન્ન થાય છે પરંતુ ઘણીવાર એવું બને કે વધારે પ્રમાણની અંદર જે ખરાબી આવી જાય જેનાથી આ વધારે પ્રમાણની અંદર ઉત્સેચક જે છે હાઇડ્રોલાઇટિક એનું ઉત્સેચન થાય છે એનાથી બનશે એવું કે એ પોતાની જાતે જ આટલા બધા સ્ત્રાવના લીધે પછી શું થાય છે તો નાશ પામે છે એટલા માટે એને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે કોષની આત્મઘાતી કોથળી કોને કહે છે તો આવું તમે ઘણી વાર સાંભળ્યું છે પણ આજે તમને એનું મેઇન રિઝન જાણવા મળ્યું હશે હવે જોઈએ એના પછીનો પ્રશ્ન તો એના પછીનો પ્રશ્ન છે કે કોષ વિભાજન સમયે મદદ કરતી અંગિકા કઈ છે તો કોષ વિભાજન સમયે જે કોષની અંદર તારા કેન્દ્ર આવેલું હોય છે તે મદદરૂપ થાય છે તો આ હતા આજના ફિફ્ટીન એમસીક્યુ અને હવે આપણે જોઈએ વન લાઇનર દસ પ્રશ્નો તો આ વન લાઇન પ્રશ્નો ખૂબ જ અગત્યના હોય છે જે તમને થોડા સમયની અંદર ઘણું બધું નોલેજ આપી શકે છે દૂધમાં જોવા મળતો સફેદ રંગ કોને આભારી છે તો જવાબ આવશે કેસીન આ પ્રશ્નો બધા એવા હોય છે જેમાં એક્સપ્લેનેશનની વધારે જરૂર હોતી નથી જનીનની શોધ કરનાર વૈજ્ઞાનિક મેન્ડલ ડીએનએમાં જોવા મળતી શર્કરા પેન્ટોઝ આ બધા વનલાઇનર તમારે એક બે વાર બોલીને યાદ રાખી લેવાના છે આનુવંશિકતાનો વાર ઉપયોગ કોણે કર્યો હતો તો બેટ્સને કર્યો હતો ત્રણ સૃષ્ટિ વર્ગીકરણ આપણે આજે જ વાત કરી કોણ આવશે આટનેસ્ટ હકલ એના પછી બટેટામાં જોવા મળતો લીલો રંગ કોને આભારી છે ને આભારી છે આપણે યાદ રાખજો વિશ્વ ઓઝોન દિવસ સિક્સટીન સપ્ટેમ્બર ઓઝોન વિશે આપણે કાલે ઘણી બધી ચર્ચા કરી હતી ત્યાર પછી એચઆઈવીનું પૂરું નામ તો હ્યુમન ઇમ્યુનો વાયરસ જે છે એનું એચઆઈવીનું નામ બનશે સ્ટડી ઓફ સેલને શું કહેવાય છે કાઇટોલોજી કહેવાય છે અને પચીસમો પ્રશ્ન તમારા માટે શું તારા કેન્દ્ર નામની અંગિકા હમણાં આપણે વાત કરી પ્રાણીકોષમાં જોવા મળે છે પરંતુ માત્ર પ્રાણીકોષમાં જોવા મળે છે અને જો તમારો જવાબ હોય ના તો તમારે આનું રીઝન કહેવાનું છે કે એના સિવાય કોણ એવું છે જેમાં તારા કેન્દ્ર જોવા મળે છે તો આ પ્રશ્નની આપણે કાલે ફરી પાછા ચર્ચા કરીશું તો આજના આ બેસ્ટ ટ્વેન્ટી ફાઇવ ક્વેશ્ચન સિરીઝનો ઓગણીસમો ભાગ હતો મેં તમને કીધું એમ કે જો તમારે ફિઝિક્સ તમારું સ્ટ્રોંગ કરવું હોય તો તમે એસ આર ફિઝિક્સ જે છે યુટ્યુબ ચેનલને સર્ચ એસ ડોટ આર ફિઝિક્સ તમે એવું લખશો એટલે તમને એ યુટ્યુબ ચેનલ મળશે જેના અંદર તમને બોર્ડ પર સરસ મજાનું એક્સપ્લેનેશન કરી અને શીખવવામાં આવશે થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ